नमस्कार मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल नको मरीश नी अंदर। आजना वीडियो नी अंदर आपणे वात करवाना छे लॉकडाउन 2.0 नी अंदर आज थी जे शुरू थनारा एटला कामकाजो के आज थी केटला केटला कामकाजो शुरू थशे, केटला धंधाओ शुरू थशे, केटली अगत्यनी माहितीओ आ वीडियो नी अंदर शामिल छे। जुओ आ वीडियो नी अंदर के लॉकडाउन दरमियान आज थी कई कई वस्तुओ छे शुरू थशे ने तेना परथी प्रतिबंध हटशे। जुओ आ वीडियो में सौ प्रथम बात करिए तो लॉकडाउन की अंदर थी 20 एप्रिल नवी शुरुआत थशे। तेनी अंदर रोजिंदा जीवन की जरूरियात सामे साथे जोड़ेली तमाम दुकानों से जेवू के करियाणा की दुकान हो, शाकभाजी की दुकान हो, डेरी हो, पछी मीट माछली पशु आहार तमाम दुकानों से ए दुकानों से शुरू थशे। एटले के फर्स्ट अपॉन फोर जे करियाणा की दुकान है, जीवन जरूरी दुकानों से ए शुरू थशे। त्यारबाद छे मित्रों 20 तारीखे थी जे रिपेरिंग सर्विस छे, तमारे सपोज के कोई इलेक्ट्रिशियन आईटी रिपेर छे, मोटर रिवाइडिंग छे, मिकेनिकल छे, प्लम्बर छे, कारपेंटर छे, आ बधी वस्तु छे ए पण शुरू थशे। पण आ शरतु शुरू थशे पण दुकानदार पासे छे ए सोशियल डिस्टन्सिंग होवुं जरूरी छे। मॉल शॉपिंग कॉम्प्लेक्स छे ए बधुं बंद रहेशे। पछी आगळ वात करीए लॉकडाउन नी अंदर बीजी वस्तुमां जे ई कॉमर्स साइट पर कहेवाय ने परथी सामान कहेवाय ने के तमे घरे मंगावी शकशो, एटले के तमे छे ए ऑनलाइन कोईपण वस्तु छे ए मंगावी शकशो। एनी अंदर थी फ्लिपकार्ट छे, एमेजोन छे, जेवी कंपनीओ छे होम डिलिवरी करशे। एटले के जे होम डिलिवरी छे तमे घरे बैठा छे पाछू छे आ फ्लिपकार्ट ने जे एमेजोन छे एना द्वारा छे आ तमने आ सेवाओ शुरू थशे। कुरियर सर्विस छे, डीटीएच छे, केबल टीवी सर्विस छे, आईटी वाळी सर्विस, कचेरी, एमां 50%થી વધુ સ્ટાફ છે એ નહીં હોય આ આવી સુવિધાઓ છે એ શરૂ થશે। આ સેવાઓ પણ કહેવાય ને કે સાથે સાથે જે ઓનલાઈન શોપિંગની સુવિધાઓ છે એ બધી શરૂ થશે, પરંતુ આ શરતાઓ પણ માનવી પડશે। તેની અંદર મોબાઈલ, લેપટોપ, ફ્રીજ, એસીની દુકાનો છે એ નહીં ખુલે, માત્ર ઓનલાઈન ઓર્ડર જ છે એ કરી શકાશે। એટલે કે તમારી જે મોબાઈલની લેપટોપની જે દુકાનો છે હાલ એ ખુલશે નહીં, તમારે ઓનલાઈન ઓર્ડર જ કરવા પડશે। પછી વાત કરીએ શહેરની બહારના ઉદ્યોગોને ઢાબા ખુલશે કે તમે હાઈવે ઉપર જતા હો તો એની અંદર જે નિયમિત કરેલા છે જે જિલ્લાને જિલ્લા વાઇઝ એમાં વેબસાઇટ ઉપર મૂકેલા પણ છે, હાઈવે અને ટ્રક કહેવાય ને કે જે મુવમેન્ટ જતા માટે જે ધાબાઓ છે કે ડ્રાઈવરોને ખાવા માટેના જે ધાબાઓ છે, ગામડાઓમાં ઉદ્યોગ કહેવાય કે જે ઈંડા ભઠ્ઠી, ફ્રૂટ પ્રોસેસિંગ, ઇન્ડસ્ટ્રીયલ કોલ્ડ સ્ટોરેજ એવા જે કહેવાય ને વેરહાઉસ એ ખુલ્લા રહેશે। ગ્રામ પંચાયતના રસ્તા પર કહેવાય ને કે સરકારીની મંજૂરીવાળા કોમન સર્વિસ સેન્ટરો છે એ પણ હાલ ખુલ્લા રહેશે। અને પરંતુ આ શરતોની અંદર પણ કહેવાય ને કે નેશનલ હાઈવે પર કહેવાય ને કે ટોલ આપવો પડશે, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં તમે જઈ શકશો નહીં, એટલે કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં તમે જઈ શકશો નહીં। પછી વાત કરીએ બાંધકામની કામગીરી શરૂ થશે શહેરી વિસ્તારની અંદર કહેવાય ને કે સિંચાઈ, બિલ્ડિંગ, જે અક્ષય ઉર્જા, દરેક પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટમાં કહેવાય ને કે તમે ઘરે કોઈ પણ જાતનું બાંધકામ કરવું હશે તો એ શરૂ થઈ શકશે। પરંતુ આ શરતો પણ આની અંદર માનવી પડશે કે શહેરી વિસ્તારમાં કહેવાય કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ શરૂ કરવો હોય તો તેના માટે કહેવાય કામદારોને સાઇટ પર જે ઉપલબ્ધ છે હોવા જરૂરી જોવા જોઈએ। પછી છે એના પછી વાત કરીએ નાના ઉદ્યોગોને કામકાજ શરૂ થશે 20 એપ્રિલથી, તો એની અંદર ચા, કોફી, રબર, કાજુ, પ્રોસેસિંગ, પેકેજિંગ, માર્કેટિંગના જે વેચાણ છે એમાં 50% કામદારો સાથે છે નાના ઉદ્યોગો તમે શરૂ કરી શકો છો। દૂધ સાથે જોડાયેલી તમામ ઉત્પાદક કલેક્શન છે, પ્રોસેસિંગ, વિતરણ છે એને ટ્રાન્સપોર્ટ થઈ શકશે, પરંતુ આ શરતો પણ તમારે એમાં માનવી પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક લગાડવું ફરજિયાત રહેશે। મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર પણ કામકાજો શરૂ થશે, એમાં વાત કરીએ ડ્રગ, ફાર્મ, મેડિકલ ડિવાઇસ જેવા જરૂરી સામાન છે એ માનવતા યુનિટ છે શરૂ થઈ જશે। એસી પ્રોડક્શન યુનિટ જેમાં પ્રોસેસને કહેવાય ને કે રોકી ન શકાય તેવી સપ્લાયો છે ચેન શરૂ કરી શકાશે, અને આઈટી હાર્ડવેરમાં બનાવનારી કંપનીઓ છે એ કામકાજ શરૂ કરશે। આમાં પણ છે મિત્રો એ કંપનીમાં સ્ટાફ રોકાણ કે બહારથી કે લાવવાની વ્યવસ્થા કરવી પડશે, શરતો માન્ય રાખવી પડશે। પછી જનતા કર્ફ્યુને લઈ લોકડાઉનમાં પહેલાંના તબક્કા સુધી કહેવાય ને કે આ સેવાઓ ચાલુ હતી 3 મે સુધી ચાલુ રહેશે, એમાં જેમાં કહેવાય ને કે બેંક, એટીએમ, પેટ્રોલ પંપ, સીએનજી, પીએનજી, પીએનજીની સપ્લાય, પોસ્ટ ઓફિસ સેવા છે, કેપિટલ એન્ડ જે ડેટ માર્કેટ છે, હોસ્પિટલ, નર્સિંગ હોમ, ક્લિનિક છે, આ તો બધી સુવિધા પહેલેથી ચાલુ હતી અને હાલ ચાલુ પણ રહેશે। મેડિકલ છે, લેબ જે કલેક્શન સેન્ટર છે, પશુ ચિકિત્સા છે એ હાલમાં શરૂ રહેશે। આ સુવિધાઓ છે લોકડાઉનના પ્રથમ તબક્કાથી જ કહેવાય ને કે બંધ છે, જે 3 મે સુધી બંધ રહેશે, એમાં ડોમેસ્ટિક અને જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે, પેસેન્જર ટ્રેન અને પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તમામ બંધ રહેશે, શિક્ષણ, તાલીમ, કોચિંગ સંસ્થાઓ છે તમામ બંધ રહેશે, ઓટો રિક્ષા છે, સાયકલ, રિક્ષા, ટેક્સી એ બધી વસ્તુ છે હાલ બંધ રહેશે। પછી આ સુવિધાઓને લોકડાઉનના પ્રથમ તબક્કાથી કહેવાય કે બંધ છે, જે 3 મે સુધી હજી બંધ રહેશે, એમાં હોલ, શોપિંગ મોલ, કોમ્પ્લેક્સ, જીમ્સ,
પછી સ્વિમિંગ પુલ, મનોરંજનના થિયેટર, ધાર્મિક સ્થાનો જેવા કે જે 10 સ્થળો છે, ઓડિટોરિયમ છે, એસેમ્બલી હોલ છે, સામાજિક, રાજકીય, રમતગમત, શૈક્ષણિક, સાંસ્કૃતિક બધી વસ્તુ છે હાલ પૂરતી બંધ રહેશે અને લોકડાઉનના નિયમનું પાલન ન કરવું પડશે, નહીં તો તમે જઈ શકો જેલમાં. કારણ કે લોકડાઉનને વિવિધ કહેવાય ને કે લોકડાઉનમાં વિગ્રહ ઊભું કરવા પર કહેવાય ને કે 1 થી 2 વર્ષની સજા પણ થઈ શકે છે. કંપનીઓના નિયમ તોડ્યા તો ઇન્ચાર્જ કંપનીનો જવાબદાર અધિકાર પર કેમ કાર્યવાહી થઈ શકે છે. એવી રીતે અહીંયા પણ છે, તમે નિયમોનું ઉલ્લંઘન કરશો તો તમારા માટે કહેવાય ને કે કાર્યવાહી પણ થઈ શકશે. તો હાલ આ લોકડાઉનના 10 મુદ્દાઓ છે, ખાસ ધ્યાન રાખીએ. આ મુદ્દાઓ તમને સારા લાગ્યા હોય તો અન્ય મિત્રો સુધી પણ આ મુદ્દાને શેર કરીએ, ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને ઘંટડી નિશાન પ્રેસ કરી દઈએ. કારણ કે આવી નવી ઇન્ફોર્મેશન છે અમે તમારા સુધી તરત ને તરત લઈ આવતા રહીશું.